સરેગામ જીઆઈડીસી કેમિકલ ઝોનમાં કેમિકલ માફિયા દ્વારા કેમિકલયુક્ત રસાયણિક પાણી ખુલ્લે આમ છોડવામાં આવી રહ્યું હતું કેમિકલ કંપની માલિકો દ્વારા જે કેમિકલયુક્ત પાણી છોડી પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે અને કહેવામાં આવે તો આ પ્રકારની વાતો ખોટી નથી એસિડિક રાસાયણિકયુક્ત પાણી આ કેમિકલયુક્ત પાણીમાં જોવા મળ્યું હતું જે બાદ પ્રશાંત પાંચાલે જીપીસીબીના અધિકારીને જાણ કરી હતી જાણ કરવા બાદ જીપીસીબીના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી તપાસ કરી જણાવ્યું હતું કે ઝેરી કેસીડયુક્ત કેમિકલયુક્ત પાણી જોવા મળ્યું છે ત્યારબાદ ખાનગી બે કંપનીઓમાં જીપીસીબીના અધિકારીઓ અંદર પણ ગયા હતા અને તપાસ કરીને બહાર આવ્યા અને તેમણે જણાવ્યું હતું કે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે જીપીસીબી દ્વારા સેમ્પલ લઈ આગળની તપાસ ચાલી રહી છે પરંતુ પચીસ દિવસ બાદ પણ કોઈ પગલાં લેવાયા નથી ત્યારે હવે પ્રશાંત પાંચાલ આરટીઆઈ કરી રહ્યા છે વલસાડ સવાલો શું અધિકારીઓને ગુલાબી રંગ જ દેખાય છે શું જીપીસીબી ના અધિકારીઓ ખરેખર પર્યાવરણ ને બચાવવા માંગે છે અને ભ્રષ્ટાચાર કહેવાય કે અધિકારીની લાલિયાવાળી